मित्रों, तो आपणे लास्ट टाइम ओमनो नियम जे छे एनी वात करी थी। ओमनो नियम जॉर्ज साइमन ओम्स ना नाम ऊपर छे के सिंपली एमां जे करंट फ्लो थतो होय वाहकमां ए करंट ए एना बे छेड़े लागू पड़ेला स्थितिमानना समप्रमाणमां હોય। મીન્સ કરંટ ઇઝ પ્રપોઝનલ ટુ ધ પોટેન્શિયલ એપ્લાયડ। ઓકે, આ જે છે આપણો એક જે એક્સપેરિમેન્ટ પણ છે, નંબર એકનો જ એક્સપેરિમેન્ટ છે। એક્સપેરિમેન્ટમાં તમે શું કરશો, તો તમને જે લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટ કરવાનો છે એમાં તમે એક બેટરી છે એ બેટરી લેશો। લેટ્સ સે આપણી જોડે અહીંયા એક બેટરી છે, ઓકે, એને તમને આપેલા તાર વડે બેટરીને કનેક્ટ કરશો। અહીંયા બેટરીનો પોઝિટિવ ટર્મિનલ છે, અહીંયા નેગેટિવ ટર્મિનલ છે, અને એ જે તાર છે એ તમને એક અજ્ઞાત અવરોધ એટલે કે જે વાયર છે એને અનનોન રેઝિસ્ટર સાથે કનેક્ટ કરશો। આ રેઝિસ્ટરની વેલ્યુ કેટલી હોય એ તમને ખબર નહીં હોય, તમારે એ ફાઇન કરવાની છે। તો રેઝિસ્ટરના બે છેડે તમે વાયર કનેક્ટ કરશો, તમે એમિટર લેશો અને જે એમિટર છે એને આ રીતે સિરીઝમાં કનેક્ટ કરી દેશો, ઓકે, અને સ્વિચ છે એ અહીંયા પ્લેસ કરી દેશો એટલે કે કળ। ચલો, તો અહીંયા આગળ રેઝિસ્ટન્સ કેટલો છે એની વેલ્યુ તમને ખબર નહીં હોય, એ અનનોન રેઝિસ્ટન્સ હશે, અજ્ઞાત અવરોધ હશે। હવે માની લો કે અહીંયા આગળ, ચલો, અજ્ઞાત અવરોધની કોઈ વેલ્યુ છે આપણે રાખી દઈએ અહીંયા આગળ કોઈ, અહીંયા સિરીઝમાં એમીટર કનેક્ટ કરી દેશો અને તમને જે વોલ્ટમીટર આપવામાં આવે એ વોલ્ટમીટરના બે ટર્મિનલ અહીંયા જોડી દેશો, ઓકે। એમાં જે બ્લેક કલરનો જે આ પ્રોબ છે એટલે કે છેડો છે એને બેટરીના નેગેટિવ સાથે, ઓકે, અને જે પોઝિટિવ ટર્મિનલ છે બેટરીના પોઝિટિવ સાથે એવો આગ્રહ રાખશો। ચલો, હવે જ્યારે તમે સ્વિચ કનેક્ટ કરો એ વખતે આની અંદર કરંટ ફ્લો થશે, કરંટ ફ્લો થશે એટલે અહીંયા અવરોધના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ છે એ વોલ્ટમીટર તમને બતાવશે અને અહીંયા આગળનો જે કરંટ છે એ એમીટર બતાવશે। એકોર્ડિંગ ટુ ઓમ્સ લો તમે અહીંયા આગળ જે છે એ એકોર્ડિંગ ટુ ઓમ્સ લો આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ, અહીંયા આગળ તમારી જે વેલ્યુ છે એ પ્લેસ કરશો, તો અહીંયા આગળ વી છે 9 વોલ્ટ અને કરંટ છે 0.22 એમ્પિયર, ઓકે, તમને મિલી એમ્પિયરમાં ત્યાં કરંટ મળેલું હશે એટલે 9 વોલ્ટ બાય 0.22 એમ્પિયર, અને અહીંયા આગળ જે મળે એ તમને રેઝિસ્ટન્સની વેલ્યુ મળી જશે, ઓકે। ચલો, તો જે છે બીજી વાર જ્યારે પ્રયોગ આ જે છે એક્સપેરિમેન્ટ એને તમારે ચેન્જ કરવાનો છે એટલે બેટરીનો વોલ્ટેજ છે તમે વધારશો, બેટરીનો વોલ્ટેજ વધારે માની લો કે 37.5 વોલ્ટ થયો અને 94.94 એમ્પિયર કરંટ થયો, તો તમારે ફરીથી એ વેલ્યુ મૂકવાની છે। દરેક વખતે તમને જે રેઝિસ્ટન્સ મળે એની વેલ્યુ તમારે 3 ટાઈમ્સ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરીને મૂકવાની છે, ઓકે। આ જે વેલ્યુ મળે એની તમારે એવરેજ વેલ્યુ ફાઇન કરી દેવાની છે એટલે તમને એકોર્ડિંગ ટુ ઓમ્સ લો જે અનનોન રેઝિસ્ટન્સ છે એની વેલ્યુ તમને મળી જાય। તો મિત્રો, અહીંયા આગળ આપણે ઓમ્સ લોની વાત કરી, બરાબર, એટલે કે ઓમના નિયમની વાત કરી, કરંટ જે છે એ પોટેન્શિયલના પ્રપોઝનલમાં હોય। બીજી એક આ વાત કરી હતી તમને, ખાસ આ પણ ધ્યાનમાં રાખવાનું કીધું હતું, 1/r ઇઝ કોલ કન્ડક્ટન્સ, જેને આપણે જી કહીશું, ઓકે। કન્ડક્ટન્સ એટલે ગુજરાતીમાં એને કહેવાય વાહકત્વ, એનો યુનિટ છે એ તમે મો અથવા ઉલટો ઓમેગા આને યાદ રાખશો, અથવા ઓમ ઇન્વર્સ પણ કહેવાય, આઈ વર્સિસ વીનો ગ્રાફ સ્ટ્રેટ લાઇન મળે। ઓમ્સની લિમિટેશન છે એ આપણે સેમી કન્ડક્ટર ચેપ્ટરમાં ખાસ જોઈશું। હવે આપણું જે થિયરી હતું, થિયરીના પાર્ટમાં આપણે અહીંયા આગળ એક ડિસ્કશન કરી હતી કે આપેલ તાપમાને વાહકનો અવરોધ વાહકની જાત ઉપરાંત વાહકના પરિમાણ પર આધાર રાખે છે। આ વાતની ખાસ વાત કરી કે ધી આર ડિપેન્ડ્સ ઓન ડિમેન્શન ઓફ ધ કન્ડક્ટર, એટલે તમે જે વાહક જે તમે વાહક લીધેલો હોય કન્ડક્ટર લીધેલો હોય એના ડિમેન્શન ઉપર આધાર રાખે। ચલો એક્ઝામ્પલ તરીકે, અહીંયા આગળ હું
चलो पेन्सिल अहीं प्लेस करी दो, तो पेन्सिल छे मटीरियल डिफरंट छे, ओके, एना माटे करंट ए अलग फ्लो थाय, तो एनो जे करंट छे एनी वेल्यू अलग आवे। पेन्सिल जे छे एनी जगह मानी लो के अहीं आगळ हूँ जे इरेजर छे एने अहीं आगळ प्लेस करी दूँ, तो एना माटे ए जे छे इन्स्युलेटर छे तो एना माटे करंट जीरो थशे। चलो पेपर क्लिप छे एने प्लेस करी दूँ, चलो तो ए छे ए सारू एवं कंडक्टर छे तो एमां करंट वधारे थई जशे। सो अलग अलग कंडक्टर जे छे एना माटे मटीरियल माटे करंट अलग हो, ए सिवायना डिमेंशन उपर परिमाण उपर आधार राखे। चलो ए वस्तु समझवा माटे एक्जाम्पल तरीके चलो मानी लो कि अहीं आगळ आपणो कॉपरनो वायर छे। चलो कॉपरना वायर जे छे एनी लेंथ एल छे, आ कॉपरनो वायर छे एनी लंबाई एल छे, ओके। तो आनो जे अवरोध छे एना करता तमे बीजो कोई वायर लो कि जेनी लेंथ एटले के एनी लंबाई वधारे होय, ओके। तो जो एनी लेंथ इंक्रीज थाय एटले के लंबाई वधे तो एनो रेजिस्टेंस वधे, एटले जे रेजिस्टेंस इंक्रीज थाय के डिक्रीज थाय ए जरा विचारवानुं छे। तो जो लेंथ वधे तो अहींया आगळथी जे करंट एटले के इलेक्ट्रॉन सेंटर थाय एमने अंदर कॉलिजन करवुं पड़शे वधारे, तो लेंथ वधारे होय तो एक्चुअली एमने वधारे पाथ वधारे लंबाईना रस्ता सुधी आ अथड़ामण चालू राखवी पड़शे इलेक्ट्रॉन पास थाय वखते, એટલે એમને કોલિઝન એ છે મોર પાથ વધારે લાંબા પાથ સુધી ચાલુ રાખવી પડશે। તો સિમ્પલી જે આપણો રેઝિસ્ટન્સ છે આર એ લેન્થ સાથે પ્રપોઝનલ હશે, ઓકે। એટલે મતલબ લેન્થ જો વધારે હશે તો રેઝિસ્ટન્સ વધારે થશે। ચલો તો આ ડાયમેન્શનમાં વાત કરો તો લેન્થ લંબાઈ વધારે હોય તો અવરોધ વધી જાય, સિવાય માની લો કે આ જે વાયર છે એની જગ્યાએ હું આ રીતે વધારે આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો વાયર લઉં, ઓકે, કે જેનો ક્રોસ સેક્શનલ એરિયા છે એ પહેલાં કરતાં બિગર છે। તો આનો ક્રોસ સેક્શનલ એરિયા આ જે છે એ ભાગનો એરિયા ક્રોસ સેક્શનલ એરિયા એ હોય તો આ કેસમાં શું થશે, તો આ વખતે જો ઇલેક્ટ્રોન અહીંયાથી એન્ટર થશે તો એમને વધારે સ્પેસ મળી રહેશે, ઓકે, અહીંયા સ્પેસ પહેલાં કરતાં વધારે છે એટલે કે એરિયા વધારે હોય તો અથડામણ ઓછી થશે, એટલે કે કોલિઝન વિલ ડિક્રીઝ, અથડામણ ઓછી થશે એટલે કે રેઝિસ્ટન્સ પણ ઓછો પ્રોવાઈડ થશે। તો મતલબ એરિયા જો વધારે હોય તો આનો અવરોધ ઓછો થશે, કારણ કે અહીંયા આગળ ઇલેક્ટ્રોનને વધારે સ્પેસ મળી રહેશે, ઓકે। તો મતલબ જે એરિયા છે એની સાથે ઇન્વર્સલી પ્રપોઝનલ હોય, ઓકે। તો ડિમેન્શનમાં જો તમે વાત કરવા જાઓ તો આર પ્રપોઝનલ એલ બાય એ થાય, ઓકે। સો આનું ઇક્વેશન જો આપણે બનાવવા જઈએ તો આર ઇઝ ઇક્વલ ટુ આપણે કોઈ કોન્સ્ટન્ટ મૂકવો પડશે, રો કોન્સ્ટન્ટ પ્લેસ કરીએ એટલે કે અચળાંક મૂકીએ તો રો એલ બાય એ આપણું ઇક્વેશન થશે। આ તમે ટેન્થમાં આઈ થિંક જોઈ ગયેલા। તો આ જે છે એ રેઝિસ્ટન્સ માટે ઇક્વેશન છે જે ડિમેન્શન ઉપર ડિપેન્ડેડ છે, એટલે કે પરિમાણ ઉપર આધારિત છે, લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ પ્રમાણે કેટલો અવરોધ થાય એ બતાવે છે, ઓકે। તો અહીંયા આગળ આપણે જે જોયું એ નેક્સ્ટ પાર્ટ આપણો છે વિદ્યુત અવરોધકતા અને વાહકતા, એટલે કે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી એન્ડ કન્ડક્ટિવિટી। સો લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિપેન્ડન્સ ઓફ ધ રેઝિસ્ટર ઓફ ધ કન્ડક્ટર ડિમેન્શન ઓફ ધ કન્ડક્ટર। આપણે મેં સમજાવ્યું એમાં આર પ્રપોઝનલ એલ છે એવું જોયું આપણે કે લંબાઈ વધે લેન્થ ઇન્ક્રીઝ થાય તો રેઝિસ્ટન્સ વધે, અને આર પ્રપોઝનલ વન બાય છે એટલે કે આર પ્રપોઝનલ એલ બાય અને કોન્સ્ટન્ટ પ્લેસ કરો તો આ આપણે ઇક્વેશન જે છે એ ઓપ્ટેન કરી દીધું, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય, ઓકે। અહીંયા આગળ જે રો કોન્સ્ટન્ટ મૂક્યો એટલે કે જે રો અચળાંક મૂક્યો એને દ્રવ્યની અવરોધકતા કહે છે, એટલે કે રેઝિસ્ટિવિટી થાય, ઓકે, એને કહેવાય રેઝિસ્ટિવિટી। જે આર છે એને કહેવાય રેઝિસ્ટન્સ, અને જે રો છે એને કહેવાય રેઝિસ્ટિવિટી એટલે કે અવરોધકતા। આરને અવરોધ કહેવાય, આને કહેવાય અવરોધકતા,
એને દ્રવ્યની એટલે કે મટીરિયલની રેઝિસ્ટિવિટી કહેવાય. ધ રેઝિસ્ટિવિટી ઓફ મટીરિયલ. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ મટીરિયલ ઓફ ધ કન્ડક્ટર, ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એટલે કે એ કયું મટીરિયલ છે એના ઉપર ડિપેન્ડેડ હોય, એટલે કયું દ્રવ્ય છે એના ઉપર ડિપેન્ડેડ હોય, સિવાય તાપમાન અને દબાણ પર આધારિત છે. ઓકે, એ વાહકના પરિમાણ પર આધારિત નથી. ચલો આ વસ્તુ છે હું તમને સમજાવું. ચલો ફ્રેન્ડ્સ, તો અહીંયા આગળ આપણને એક ટેબલ આપેલું છે. સો આ ટેબલ આપેલું છે કેટલાક દ્રવ્યો માટે અવરોધકતા. તાપમાન ગુણાંક એ અલગ છે, પણ અવરોધકતા એટલે કે ધ વેલ્યુ ઓફ રો. ચલો અહીંયા આગળ જે આપણે હાલ રોની વાત કરી એની વેલ્યુ અહીંયા આગળ આપેલી છે. તો સિલ્વર માટે રો જે છે એની વેલ્યુ છે 1.6 × 10⁻¹. ઓકે, કોપર માટે એ રીતે છે 1.7 × 10⁻¹. એલ્યુમિનિયમ માટે એનાથી વધે આગળ એ રીતે વધતી જાય છે. તો સૌથી ઓછી અવરોધકતા કોની છે? સિલ્વર માટે. મતલબ સિલ્વર એ સારું વાહક કહેવાય, સારું કન્ડક્ટર કહેવાય. ચલો માની લો કે કોપરની વાત કરો, તો કોપર માટે રેઝિસ્ટિવિટી છે 1.7 × 10⁻¹. મતલબ એનો એવો થયો કે કોપરનો વાયર હોય એની લેન્થ L હોય અને લેન્થ એની તમે ઇન્ક્રીઝ કરો એટલે કે વધારો, એની લંબાઈ વધારો, તો એની જે રેઝિસ્ટિવિટી છે એ તો એટલી જ રહેશે, એ બદલાશે નહીં. એટલે કે અવરોધકતા બદલાશે નહીં. શું બદલાશે? તો માત્ર અવરોધ બદલાશે. એટલે અહીંયા આગળ કહેલું છે આપણને કે અહીંયા આગળ કહેલું છે ખાસ કે વાહકના પરિમાણ પર આધારિત નથી. જે રો છે એ ફિક્સ જ હોય, કોપર તો કોપરની વેલ્યુ ફિક્સ જ હોય. કોપરની વેલ્યુ છે 1.7 × 10⁻¹. એની લેન્થ ઇન્ક્રીઝ કરો તો રેઝિસ્ટિવિટી ઇન્ક્રીઝ ના થાય. શું ઇન્ક્રીઝ થાય? તો આર છે ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય, પણ રો છે એ ઓલવેઝ કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. ઓકે મિત્રો, તો એ ખાસ આ તમારે સમજવાનું છે. ચલો એનો જે યુનિટ છે એની વાત કરીએ, તો રોનો યુનિટ જે છે એ આપણે ડિરાઈવ કરીએ. તો આર ઇઝ ઇક્વલ ટુ રો એલ વાય ઇક્વેશન છે એમાં જરા જઈએ. ચલો તો અહીંયા આગળ, ચલો આર ઇઝ ઇક્વલ ટુ રો એલ વાય છે, તો રો ઇઝ ઇક્વલ ટુ શું ઇક્વેશન આપણું બની જાય? તો આર એ બાય એલ ઇક્વેશન આપણું બની જાય. તો આનો જો તમે યુનિટ જોવા જાઓ તો આર જે છે એનો યુનિટ ઓમ થાય, જે એરિયા છે એનો યુનિટ મીટર સ્ક્વેર થાય. ઓકે, અને બાય જે લેન્થ છે એનો યુનિટ મીટર થાય. સો આનો યુનિટ જે છે એ થઈ જશે ઓમ મીટર. ઓકે, તો એક આ યાદ રાખવાનું છે કે જે રેઝિસ્ટિવિટી એટલે કે અવરોધકતા છે એનો યુનિટ ઓમ મીટર છે. ઓકે, જ્યારે અવરોધ છે એનો યુનિટ જસ્ટ ઓમ છે. ક્લિયર? તો બે વસ્તુ આપણે અહીંયા ખાસ જોઈ કે અવરોધ છે એ પરિમાણ ઉપર આધાર રાખે, પણ અવરોધકતા છે પરિમાણ ઉપર આધાર ના રાખે, એ જે તે મટીરિયલની ફિક્સ હોય. ઓકે, ચલો તો આ જે પોર્શન છે એ 110% હું તમને કહી દઉં એમસીક્યુમાં આવશે. ગુજકેટમાં એવો એમસીક્યુ હતો કે ભાઈ કોઈ તારની લંબાઈ L છે અને એ એ લંબાઈની બમણી કરવામાં આવે તો નીચેનામાંથી શું નહીં બદલાય? તો રો નહીં બદલાય. લંબાઈ કે આડછેદનું ક્ષેત્રફળ બદલો તો રો નહીં બદલાય. ક્લિયર? ચલો તો હવે આ જે છે એનો ઇન્વર્સ એટલે કે એનો વ્યસ્ત એટલે કે 1/ρ એ જે છે એને આપણે સિગ્મા કહીશું. એટલે અવરોધકતાનો વ્યસ્ત જે છે એને કહેવાય વાહકતા. આને કહેવાય વાહકતા, એટલે અંગ્રેજીમાં એને કહેવાય કન્ડક્ટન્સ. આ જે સોરી કન્ડક્ટિવિટી, આ જે છે એ રેઝિસ્ટન્સ છે, તો સિગ્મા એને કહેવાય કન્ડક્ટન્સ. ઓકે, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ થઈ જાય. ચલો તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. ઓકે, અને એનો યુનિટ શું થાય? તો એનું યુનિટ જોવા જઈએ તો આ જે યુનિટ છે એનાથી ઉલટો યુનિટ એટલે કે 1/ઓમ મીટર. ઓકે, એટલે એકચ્યુઅલી આ જે છે 1/ઓમ એને આપણે શું કહીએ છીએ? મોહ. તો મોહ પર મીટર આનો યુનિટ થઈ જાય. એટલે આને લખાય લખવું હોય તો મોહ પર મીટર.
अथवा आ रीते पण लखाय। ओके चलो तो अहीं आगळ आपणे जे वात करी तो अहीं आगळ आपणे जे यूनिट नी वात करी ए जरा अहीं आगळ डिस्कस करी लईए। तो रो नो एकम ओम मीटर छे, तो मेनाथी जे व्यस्त एनो कीधो एनो यूनिट चलो ओम मीटर छे, तो एनो जे इनवर्स छे सिग्मा रेसिप्रोकल ऑफ रेसिस्टिविटी कॉल कंडक्टिविटी। ओके अने एनो यूनिट ओम मीटर इनवर्स अथवा मो पर मीटर थाय। ओके अथवा एक छे सीमेन पर मीटर। ओके तो सीमेन्स पर मीटर एनो यूनिट थशे। सो अहीं आगळ आपणे जे वात करी ए जे छे एने जरा एक वार हूँ क्लियर करी दऊँ। चलो तो अहीं आगळ जे डिस्कशन करी एने फरीथी एक वार हूँ कही दऊँ एटले कन्फ्यूजन ना थाय। तो आर इज इक्वल टू आपणु इक्वेशन छे रो एल बाय ए। ओके आ जे इक्वेशन छे परिमाण पर कई रीते आधार राखे छे बतावे छे। अहीं आगळ जे रो छे एने कहीशुं वाहकनुं वाहकता एटले के कंडक्टिविटी, सॉरी आने कहीशुं अवरोधकता एटले के रेजिस्टिविटी, अने एनो यूनिट जे छे ए थशे ओम मीटर। ए जे छे लंबाई के आडछेदना क्षेत्रफळ आधारित पर आधारित नथी एटले के द्रव्य पर आधारित छे। एनो जे इनवर्स એટલે કે રેસિપ્રોકલ છે એટલે કે એને કહીશું સિગ્મા। ઓકે અને એનો યુનિટ છે 1/ઓમ મીટર, ઓકે અધરવાઇઝ મો પર મીટર, ઓકે અથવા સિમેન પર મીટર। હવે મેં તમને સમજાવ્યું પ્રમાણે આ જે છે ડિમેન્શન એટલે કે પરિમાણ ઉપર આધારિત નથી, તો સિગ્મા જે છે એ પણ પરિમાણ ઉપર આધારિત નથી। ક્લિયર મિત્રો? તો હવે પરિમાણ ઉપર કોણ કોણ આધારિત છે? તો પરિમાણ ઉપર બે રાશિ આધારિત છે, એટલે કે ડિમેન્શન ઉપર બે રાશિ આધારિત છે। એક આર જે છે આધારિત છે, એના ઉપર ડિપેન્ડેડ છે, તો વાહકત્વ એટલે કે કંડક્ટન્સ જી આધારિત છે। ડિમેન્શન ઉપર કોણ આધારિત નથી? તો રો અને સિગ્મા એ જે છે એ કંડક્ટન્સ ઉપર આધારિત નથી મિત્રો। તો અહીંયા આગળ જે છે એ આર ઇઝ ઇક્વલ ટુ રોયલ બાય એનું ઇક્વેશન આપેલું છે મેં તમને સમજાવ્યું પ્રમાણે। જો આ તમે અહીંયા આગળ આ જે કોપરનો વાયર છે એની લેન્થ ઇન્ક્રીઝ કરો તો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે, લંબાઈ વધારો તો રેઝિસ્ટન્સ વધશે, લંબાઈ ઘટાડો તો રેઝિસ્ટન્સ ઓછો થશે। ઓકે અવરોધમાં શું થશે? તો અવરોધ તમે સોરી ક્રોસ સેક્શનલ એરિયામાં શું થશે? તો એરિયા તમે વધારો તો અવરોધ ઘટશે એટલે કે રેઝિસ્ટન્સ ડિક્રીઝ થશે, એરિયા તમે ડિક્રીઝ કરો તો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે। તો એ ઇન્વર્સલી પ્રપોઝનલ થાય મેં સમજાવ્યું પ્રમાણે। પણ આખી થિયરીમાં તમે જુઓ કે રેઝિસ્ટિવિટી જે છે એ કોન્સ્ટન્ટ છે, માની લો કે લેન્થ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરું તો રેઝિસ્ટિવિટી બદલાતી નથી, માત્ર રેઝિસ્ટન્સ બદલાય છે। એરિયા ઇન્ક્રીઝ ડિક્રીઝ કરો તો પણ રેઝિસ્ટિવિટી બદલાતી નથી। ક્લિયર મિત્રો? ચલો તો આટલું તમને ખ્યાલ આવી ગયો। હવે આ જે છે થિયરી નથી પણ આ જે છે એમસીક્યુમાં ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ જે એમસીક્યુ છે એના કઈ રીતે થાય હું નેક્સ્ટ પાર્ટમાં સમજાવું। પણ અહીંયા આગળ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ભાઈ ઓમ્સ લો છે એનું વેક્ટર ફોર્મ। ચલો તમને એક આશ્ચર્ય થાય ઓમ્સ લોનું વેક્ટર ફોર્મ કઈ રીતે થાય, તો આગળનો જે પાર્ટ છે એને જરા સમજીએ। ચલો ફ્રેન્ડ્સ, તો ઓમ્સ લો જે છે એ આપણો છે વી ઇઝ ઇક્વલ ટુ IR। ઓકે આ જે છે ને એ સ્કેલર ફોર્મ છે એટલે કે અદિશ સ્વરૂપ છે આ વી ઇઝ ઇક્વલ ટુ IR, કારણ કે આમાં વી જે છે એ અદિશ રાશિ, ઓકે આઈ છે એ અદિશ રાશિ, આર છે અદિશ રાશિ, એટલે આ એનું અદિશ સ્વરૂપ છે મિત્રો, બરાબર છે? એટલે આ સ્કેલર ફોર્મ છે, બરાબર છે? તો આની અંદરથી આપણે એક વેલ્યુ ઇનપુટ કરીએ કે વી ઇઝ ઇક્વલ ટુ આઈ અને આરની જગ્યાએ લખવા જઈએ તો રો
एल बाय ए आ इक्वेशन लखी सकें बराबर है आर नी वेल्यू जो है आप प्लेस करी आर नी वेल्यू। चलो तो अँ आग जो है आई बाय ए आनी जगह शू लखी सकता है तो तमने खबर है कि भाई आई बाय एटले करंट डेन्सिटी के विद्युत प्रवाह घनता तो आई बाय एनी जगह विद्युत प्रवाह घनता तमे जे लखी सको। ओके तो जे आपणो नेक्स्ट इक्वेशन है ए कंक आवुं थई जाए कि वी इज इक्वल टू जे रो एल बाय ए। ओके तो आई बाय एनी जगह आप लखी सकी जे रो एल बाय ए। क्लियर मित्रों सॉरी अँ आग ए निकली जैसे आप शू लखी सकता है जे रो एल बराबर है। चलो तो हवे आग आप जो वेल्यू मुकवा जाइए तो वीनी जगह चलो आग जो आप वेल्यू मुकवा जाइए तो आनी वेल्यू आ रीते प्लेस करी सकाय। वी इज इक्वल टू आपणे जाणीए छीए कि वी इज इक्वल टू ईडी थाय आपणे कैपेसिटरना अंदर जोईतुं कि वी इज इक्वल टू ईडी राइट। तो अहींया आगळ वी इज इक्वल टू ई अने लेंथमां लंबाईमां एल एवं मूकी शकाय डीनी जग्याए तो ई इज इक्वल टू जे रो एल आ रीतनुं आपणुं इक्वेशन थई जशे। ओके અહીંયા આગળ જે છે એ એલને બંને બાજુથી રિમૂવ કરીએ તો ઈ ઇઝ ઇક્વલ ટુ જે રો આવું ઇક્વેશન થઈ ગયું। આ ઇક્વેશન જે છે એમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ કયો છે તો ઈ જે છે એ વેક્ટર ફોર્મમાં છે અને જે જે છે એ પણ વેક્ટર એટલે કે આ બંને સદિશ રાશિ છે। ઓકે તો આ એક સદિશ સ્વરૂપ થઈ ગયું આપણું ઓમના નિયમનું। ओके आ जे छे इम्पोर्टंट छे एमसीक्यू में ऑप्शन माटे के ओमना नियमनु सदिश स्वरूप क्यूँ। चलो आनाथी आग आप जाइए अने समझिए कि शू थई शके तो जुओ इज इक्वल टू जे छे जे अने रोनी जगह लखी सकाय वन बाय सिग्मा रेजिस्टिविटी इज रेसिप्रोकल ऑफ द कंडक्टिविटी એટલે કે અવરોધકતા છે વાહકતાનો વ્યસ્ત થાય એટલે વન બાય સિગ્મા લખી શકાય। સિગ્માને મલ્ટિપ્લિકેશનમાં લાવો તો જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇ આ પણ એક આપણું ઇક્વેશન થઈ જાય। ઓકે અહીંયા જે છે વેક્ટર ફોર્મમાં છે અને ઈ જે છે એ પણ વેક્ટર ફોર્મમાં છે તો આ પણ આપણું એક ઇક્વેશન થઈ જાય જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇ। ચલો મિત્રો તો આ બંને ઇક્વેશનો છે તમારે યાદ રાખવાના થાય। હવે આ ઇક્વેશનને આપણે કમ્પેર કરીએ ઇઝ ઇક્વલ ટુ જે રો છે તો ઈ જે છે એને કમ્પેર કરીએ વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર સાથે। ઓકે તો આ ઓમ્સ લો જે હતો એટલે કે ઓમનો જે નિયમ હતો એનું અદિશ સ્વરૂપ હતું અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર છે મતલબ અહીંયા આગળ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે। ચલો અહીંયા આગળ ઇલેક્ટ્રિક કરંટ છે તો અહીંયા આગળ ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી છે મતલબ વિદ્યુત પ્રવાહ છે તો અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ ઘનતા છે અને અહીંયા આગળ અવરોધ છે તો અહીંયા આગળ અવરોધકતા છે મતલબ કે રેઝિસ્ટન્સ છે તો અહીંયા આગળ રેઝિસ્ટિવિટી છે તો એક્ઝેક્ટલી વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર જે ઓમ્સ લો છે એનું આ વેક્ટર ફોર્મ થઈ ગયું। તો નેક્સ્ટ પાર્ટ તમે રીડ કરશો એટલે ત્યાં આગળ તમને આ મળશે ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ જે સિગ્મા અને મેં સમજાવ્યું ઇક્વેશન તો અહીંયા સુધી આપણે રાખીએ અને આગળ લખેલું છે કે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ છે। ઓકે અહીંયા આગળ લખેલું છે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ છે। ચલો તો હવે નેક્સ્ટ પાર્ટમાં આના સમ જે છે એ આપણે જોઈશું અને પછી આગળ જઈશું। તો આ જે ઇક્વેશન છે આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે એના સમ હું તમને સમજાવીશ અને આગળ આપણે જઈશું।